નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે દેશની ઉન્નતિ અને સુરક્ષા માટે આધ્યાત્મિક પ્રયોગ. શાંતિ કુંજની સ્થાપના પછી જુલાઈ 1971માં પરમ પૂજ્ય ગુરુદેવ હિમાલય ગયા હતા. તે દિવસોમાં શાંતિ કુંજમાં પરમ વંદનીય માતાજીનું સ્વાસ્થ્ય બગડ્યું. માતાજીના અસહ્ય વેદના સહન કરી રહ્યા હતા. પરમ પૂજ્ય ગુરુદેવની પાસે પરાવાણીથી તેમનો સંદેશ પહોંચ્યો. તેઓ શાંતિ કુંજ આવ્યા. માતાજીને મળ્યા તો જોયું કે તેઓ વેદનાથી કણસી રહ્યા હતા. માતાજીનો જરૂરી ઉપચાર કરવામાં આવ્યો. તે વખતે તેમણે નજીકના પરિજનો આગળ તરત જ હિમાલય પાછા ફરવાની વ્યવસ્થાનો ભાવ આ રીતે વ્યક્ત કર્યો હતો. હજુ મિશનને માતાજીની જરૂર છે અને તેમને મારી જરૂર પડી એટલે આવવું પડ્યું. હું મારી હિમાલય યાત્રા માટે વહેલો આવી જા, પરંતુ જ્યાં સુધી બાંગ્લાદેશની સમસ્યાનો કોઈ સમાધાન ન થાય ત્યાં સુધી મારે ત્યાં રહેવું જરૂરી છે. તમે માતાજીનું ધ્યાન રાખજો. 5 ડિસેમ્બર 1971 થી ભારત પાકિસ્તાન યુદ્ધ શરૂ થઈ ગયું. પાકિસ્તાની સેનાએ 90,000 જેટલા સૈનિકો માટે 1 વર્ષ કરતા વધારે ચાલે તેટલો રાશન તથા દાળગોળાની વ્યવસ્થા કરી રાખી હતી. અમેરિકાનો 8મો નૌકાફલો બંગાળની ખાડીમાં આવી ગયો હતો. દુશ્મનની 8ની બધી તાકાત હોવા છતાં ભારતે તે યુદ્ધ અકલ્પનીય રીતે ફક્ત 12 દિવસમાં જીતી લીધું હતું અને 16 ડિસેમ્બરે તો બાંગ્લાદેશની સ્વતંત્ર દેશ તરીકે સ્થાપના પણ થઈ ગઈ. હંમેશની જેમ પરમ પૂજ્ય ગુરુદેવ રાષ્ટ્રના રક્ષણ માટે જે તપ કર્યું હતું તેની કોઈને સહેજ પણ ખબર પડવા દીધી ન હતી. પરંતુ તે જીતમાં આધ્યાત્મિક શક્તિઓના પ્રભાવના કેટલાય ઉદાહરણો જોવા તથા સાંભળવા મળ્યા. તે દિવસોમાં સામાન્ય સિપાહીથી માંડીને જનરલ સુધીના બધાને એવી અનુભૂતિ થઈ રહી હતી કે કોઈ દૈવીય શક્તિએ તેમની સાથે કાર્ય કરી રહી છે. સમય સમય પર તેમના વક્તવ્યો સમાચાર પત્રોમાં પણ પ્રકાશિત થતા રહ્યા. જીત મળ્યા પછી કેટલાય આંતરરાષ્ટ્રીય પત્રકારો વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીને મળ્યા અને એ આશ્ચર્યજનક સફળતા વિશે તેમની પ્રતિક્રિયા જાણવાની ઈચ્છા કરી. ઇન્દિરા ગાંધીજીએ તેમણે કહ્યું હતું કે આ ભારતની આધ્યાત્મિક શક્તિઓનો વિજય છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના યુદ્ધ વખતે ઇન્દિરા ગાંધીએ રણચંડી જેવી સશક્ત ભૂમિકા નિભાવી હતી. શ્રી લાલ બહાદુર શાસ્ત્રી પછી તેઓ પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેમની કાર્યશૈલી અંગે કેટલાક લોકો ટીકા કરતા રહ્યા. આ સંદર્ભમાં ગુરુદેવના એક નિકટના પરિજને ગુરુદેવ આગળ પોતાના વિચાર રજૂ કર્યા ત્યારે ગુરુદેવે કહ્યું હતું, તમે એક પાસું જુઓ છો, બીજું પાસું એ છે કે તેઓ કામ કરશે અને હું તેમને શક્તિ આપીશ. બાંગ્લાદેશમાં મોરચો સાંભળી રહેલા જનરલ અરોરા પોતે પણ આવો અનુભવ કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ખબર નહીં કે કઈ રીતે અમને દુશ્મની રણનીતિની વિરાસત ખબર પડી જતી અને અમારી યોજનાઓને સફળ થતી ગઈ. તેમણે પત્રકારોને પોતાનું જેકેટ બતાવ્યું, તેમાં ગોળીઓથી કેટલાય કાણા પડી ગયા હતા. એટલી ગોળીઓ વાગ્યા પછી પણ તેમને કશું થયું નહીં તે જોઈને જનરલના મનમાં એવો વિશ્વાસ પાકો થઈ ગયો કે મારી સાથે કોઈ દૈવીય શક્તિ છે જે મારી રક્ષા કરી રહી છે. ત્યાર પછી તેઓ કોઈ પણ પ્રકારની શંકા કે બીક રાખ્યા વગર સડસડાટ આગળ વધતા ગયા. તે સમય એ દેશમાં એક પ્રતિષ્ઠિત સામ્યક પ્રકાશિત થતું હતું. તેનું નામ હતું સાપ્તાહિક હિન્દુસ્તાન. તેમાં રાજસ્થાનના તે વખતના વિધાનસભાના અધ્યક્ષ શ્રી નિરંજન આચાર્યની સુડબ્રુ મુલાકાત પ્રકાશિત થઈ હતી. એમાં તેમણે યુદ્ધમાં મળી રહેલા દેવી સંરક્ષણના કેટલાય પ્રમાણો આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે શ્રી નિરંજન આચાર્યજી પોતે એક આધ્યાત્મિક માણસ હતા. બાંગ્લાદેશના યુદ્ધ વખતે ભારતીય વાયુસેનાએ બાંડમેર એરપોર્ટ સ્ટેશનને આક્રમણ કરી પ્રતિરક્ષણ માટે પસંદ કર્યું હતું. યુદ્ધ દરમિયાન જ શ્રી નિરંજન આચાર્યજી પોતાના પાયલોટને જે આશ્ચર્યજનક સફળતાઓ બદલ તેમને અભિનંદન આપવા માટે પોતે બાડમેર ગયા હતા. તે વખતે તેમણે ત્યાંના હવાઈ
વડાને પૂછ્યું કે તમારી પર દુશ્મન સેના દ્વારા કરવામાં આવેલા આક્રમો નિષ્ફળ થતા રહ્યા અને તમારા નિશાન અચૂક સદાતા હતા, તેનું કારણ શું છે? તેના જવાબમાં હવાઈના વડાએ કહ્યું કે સર, ક્રેડિટ ગોઝ ટુ અવર ચેપ્સ, રાઇટ ઇઝ વોઝ સમથિંગ ડિવાઇન. ભોજન કરતી વખતે આ વિષય પર વિસ્તારથી વાત કરશું. ભોજન કરતી વખતે હવાઈ વડાએ પોતાના કથનના પ્રમાણમાં કેટલીક ઘટનાઓ જણાવી, તે નીચે પ્રમાણે છે. એક દિવસ મારું અંતરમન વારંવાર એવું કહી રહ્યું હતું કે હવાઈ પટ્ટીને તાત્કાલિક રંગાવી નાખવી જોઈએ. મારી પાસેની વધારાની ટુકડીએ ટ્રાન્સફર કરી ગઈ હતી. અમારી પાસે માણસો ન હતા, મજૂરો મળતા ન હતા. હું નિરાશ તથા વિવશ હતો. હું મારા મનને સાથ આપી શકતો ન હતો. સાંજ થતાં કોણ જાણે કેવી રીતે મારી ટુકડીને મારી પાસે પાછી મોકલી દેવામાં આવી. ત્યાં સુધી શું થયું તથા કેવી રીતે થયું એ બધું જાણવાનો મારી પાસે સમય નહોતો. મેં તેમના થાક કે આરામ વિશે પણ ના વિચાર્યું અને ટુકડીના આવતા જ તેમના હવાઈ પટ્ટીઓ રંગી દેવાનો આદેશ આપ્યો. તે જ રાત્રે કામ પૂરું થઈ ગયું. બીજા દિવસે સવારે જ અમારા સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો. હવાઈ પટ્ટી રંગી નાખી હોવાના કારણે દુશ્મન ભ્રમિત થઈ ગયા હતો. તેઓ સમજી શકે ત્યાં સુધીમાં તો તે આપણું દળ સક્રિય થઈ ગયું. તે દિવસે જો અમે ચૂકી જાત તો દુશ્મનો આપણા સ્ટેશનને નષ્ટ કરવામાં સફળ થઈ જાત. બીજી એક ઘટના છે. આ આપણો એક ફાઇટર પ્લેન ટેક ઓફ કરવા તૈયાર હતો, એટલામાં અચાનક પ્લેન ઉપર હુમલો થયો. પ્લેનમાં પાયલટે બતાવ્યું કે હુમલાની થોડી ક્ષણો પહેલા અનાયસે જ તેના હાથમાં ઇજેક્ટ બટન પર પડી ગયો. તેઓ હાથ પડતા જ ઓટોમેટિક સિસ્ટમ પાયલટને પ્લેનમાંથી બહાર ફેંકી દીધો. હુમલાની પ્લેન તો નષ્ટ થયો, પરંતુ આપણે અમૂલ્ય થાપણ જેવો આપણો પાયલોટ બચી ગયો. બીજી પણ એક ઘટના છે. અમે અમારી સ્ક્વોડ્રનને 4:45 કલાકે ઉડવાની યોજના બનાવી હતી. ગમે તે રીતે દુશ્મનને અમારી યોજનાની ખબર પડી ગઈ. અમે એનાથી અજાણ હતા. તેમણે ટેક ઓફની થોડીક મિનિટો પહેલાં જ અમારા સ્ટેશન પર હુમલો કરવાની યોજના બનાવી હતી કે તેથી અમારા આખા કાફલાને તથા સ્ટેશનને નષ્ટ કરી શકાય. મને ખબર નથી કે કઈ રીતે મારો વિચાર બદલાઈ ગયો કે અમે 7:45 કલાકે અમારી ટુકડીને ઉડ્ડયન કરવાનો આદેશ આપી દીધો. હુમલાખોર આવી પહોંચે એની પહેલાં તો આપણા ફાઈટર પ્લેન આકાશમાં સક્રિય થઈ ગયા હતા. હુમલા માટે દુશ્મનના 5 ફાઈટર પ્લેન આવ્યા હતા. એમાંથી 3ને તોડી પાડ્યા અને 2 ગમે તે રીતે ભાગી ગયા. કહે છે કે રાવણની સાથે રામે યુદ્ધ કર્યું ત્યારે ઋષિ સત્તાએ અદ્રશ્ય રૂપે ખૂબ સહયોગ કરી રહ્યું હતું. એવું જ કંઈક આજે પણ થતું રહે છે. ઋષિ સત્તાઓ પોતાના સહયોગી અનુચરોના સહયોગથી એવી સાધનાઓ કરે છે તથા કરાવતી રહે છે કે એના લીધે અનિષ્ટનું નિવારણ અને અભિષ્ટનું સંરક્ષણ થઈ શકે. આવા આધ્યાત્મિક પ્રયોગ ગાયત્રી પરિવારના માર્ગદર્શન છતાં પોતાના સૂક્ષ્મ સંરક્ષણમાં પોતાના અંગ અવયવોના માધ્યમથી કરતી રહે છે. વાચકોને પણ આ આધ્યાત્મિક પ્રયોગમાં સામેલ થવા માટે વિનંતી કરવામાં આવે છે. જય ગુરુદેવ.